40 ડિગ્રી ગરમીમાં વડોદરાવાસીઓ શેકાઈ રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો સિંગરોડ પહોંચ્યા છે। સિંગરોડ ચેકડેમ ખાતે ઠંડા પાણીમાં નાહી રહ્યા છે લોકો। મહીસાગર નદી ખાતે આવેલો છે આ સિંગરોડ ચેકડેમ। મહીસાગર નદી કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તો ઉનાળાની ગરમી અને વધતો જતો આકરો તાપ અને તેનાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ જગ્યા પર અને ખાસ કરીને જ્યાં પાણીવાળી જગ્યાઓ હોય ત્યાં જવાનું પસંદ કરતા હોય છે। વડોદરાના સિંગરોડ ચેકડેમના આ દ્રશ્યો राज्य में हाल कालझाड़ गर्मी पड़ी रही है त्यारे वडोदरा शहर की बात करवामां आवे तो वडोदरा शहर में रोजनू 40 થી 42 डिग्री सुधीनु जे तापमान है ते नोंधाई रह्युं छे। छेल्ला घणा दिवसोथी वडोदरावासीओ जे छे असह्य गर्मीना कारणे परेशान है त्यारे नागरिको गर्मी भगाड़वा माटे अवनवा नुस्खा अजमावी रह्या छे। त्यारे सीधा दृश्यों तमे आ जोई रह्या छो ते वडोदरा शहरना छेवाड़े आवेलुं जे सिंदरोड गाम है त्यांना दृश्यो छे। सिंदरोड खाते जे महीसागर नदी है ते अहींयाथी पसार थती होय छे ने अहींया चेकडेम जे छे ते बनाववामां आव्यो छे। त्यारे दृश्यों में जोई रह्या छो के सिंदरोड चेकडेम खाते मोटी संख्या में जो नागरिकों है पहुंचा है और नदी में डुबकी मारीने गर्मी भगाड़वानो प्रयास है તે નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં જો નજીકનું કોઈ સ્થળ તમારે પસંદ કરવું હોય તો સિંદરોડ તેમજ જે કોટના છે આ બંને સ્થળ પરથી જ મહીસાગર નદી પસાર થતી હોય છે। ત્યારે આજે સહેલાણીઓ છે નાગરિકો છે તેમના માટે આ જે બે સ્થળ છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને શહેરમાં રહેવું હોય તો કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે ત્યારે રજાના દિવસે નાગરિકો ગરમી જે છે તે ભગાડવા માટે નદીના સહારે આવ્યા છે અને નદીમાં ડૂબકી લગાવીને જે ગરમી છે તે ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બીજી મહત્વની વાત કરીએ તો ગરમી ભગાડવા માટે નાગરિકો નદીમાં નહાવા આવે એ સ્વાભાવિક વાત છે, પરંતુ આજે અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સિંદરોડ ચેકડેમ ખાતે જે સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ તે સુરક્ષા વ્યવસ્થા નથી। બે દિવસ પહેલાંની જ વાત કરીએ તો બે દિવસ પહેલાં ઉનાળામાં નહાવા આવેલા જે બે ભાઈઓ છે તેમના ડૂબી જવાના કારણે મોત થયા હતા। ત્યારે જે નાગરિકો છે તેમને પણ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે નદીમાં લોકો દેખાદેખી નહાવા તો ડૂબકી લગાવતા હોય છે, પરંતુ તરતા ન આવડતું હોવાના કારણે જે મોત છે તેમને વહાલું કરવું પડતું હોય છે। ત્યારે ચોક્કસથી તકેદારી સાથે તમે રજાની મજા માણો તે જરૂરી બન્યું છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાવાસીઓ જે છે ગરમી ભગાડવા માટે અત્યારે નદીનો સહારો લઈ રહ્યા છે અને મહીસાગર નદીમાં ડૂબકી લગાવીને જે અસહ્ય ગરમી છે તેનાથી રાહત મેળવી રહ્યા છે। કેમેરામેન મુકુંદ સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા।